કબીર સાહેબ કહે છે કે હીરો ખોવાનો મારો કચરામાં, અને આ શબ્દો છે ઉત્તમદાસના. એ આ વાણીમાં એમ કહે છે કે હીરો આવ્યો તારા હાથમાં, જો આ હીરો સદગુરુ મહારાજની કૃપાથી મળી ગયો હોય, જો પ્રાપ્ત થઈ ગયો હોય, તો એની જાળવણી રાખજે, એની કદર કરજે, એનો હર્ષ રાખજે અને એને હાંસવજે, બેદરકારી ન રાખીશ. અને એની કિંમત, એનો વજન, એ ન ઘટે એની કાળજી રાખજે. તો આ હીરો એટલે, હીરો એટલે પરમપદ, હીરો એટલે સ્વસ્વરૂપ, હીરો એટલે બ્રહ્મ તત્વ, હીરો એટલે આત્મો, પોતાપદ. આ વસ્તુ મળે એમ નથી, હાથમાં આવે એવી વસ્તુ નથી. આ મળે ક્યારે? કાંઈ પણ વસ્તુ મળે ક્યારે? બીજું કાંઈક હોય તો ને, બીજું કાંઈક હોય તો મળે ને, પણ બીજું તો કાંઈ છે જ નહીં, તો મળે ક્યાંથી? માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી, કારણ જ્ઞાન તો પોતાનું સ્વરૂપ છે. માટે જ્ઞાનને પ્રાપ્ત કરવાનું નથી, તો કરવાનું છે શું? તો કરવાનું માત્ર ને માત્ર એટલું જ છે કે આપણું અજ્ઞાન છે ને એને મટાડવાનું છે. આટલું જ કરવાનું છે. પણ આ જ્ઞાન પોતાની સમજણથી નથી મળતું, માટે સદગુરુની જરૂર છે અને જિજ્ઞાસાની જરૂર છે. અને સદગુરુના બોધ દ્વારા આ હીરાની જો પ્રાપ્તિ થઈ જાય તો એમ નહીં માનવાનું કે બસ હવે કાંઈ જરૂર નથી, કારણ
જો ચિંતન નહીં હોય તો આ જાણપણું, આ સ્થિતિ, આ આનંદ, આ સુખ એ ટકશે નહીં. માટે દિન પ્રતિદિન નિત્ય અભ્યાસની જરૂર છે, સત્સંગની જરૂર છે. તો કરવાનું શું છે? અંગુર કર તારે જો પ્રકાશિત કરવો હોય, સદગુરુની જે પેઢીથી કિંમત જો પ્રાપ્ત કરવી હોય તો આનંદ, દયા, કર્મ અને હેતની પ્રથમ જરૂર પડે છે. એટલે હર્ષ આનંદ એટલે પરમ પ્રીતિ, આનંદ એટલે તાલાવેલી, આનંદ એટલે હરખ પરાણે પરાણે નહીં પણ પરમ પ્રીતિનો વિષય બની જવો જોઈએ. અને જે વ્યક્તિ હીરા ઘણતા છે ને એને આની જાણકારી છે કે હીરો જો ઘસવો હોય તો પ્રથમ અંગુરની જરૂર પડે. તો આ હીરામાં પણ અંગુરની જરૂર છે, પણ આનંદરૂપી અંગુરની જરૂર છે. અને આ હીરાને પકડવામાં ફિટ કરવાનો ડાયની જરૂર પડે. આ હીરાને ડાયમાં ફિટ કરવાનો હોય તો, જો દયા જો નહીં હોય ને તો આ હીરો ફિટ નહીં થાય. ક્રોધ, નફરત, નિર્દયા જો હોય છે તો આ હીરો છટકી જાય. એટલે દયારૂપી ડાયની જરૂર છે. અને ડાય છે ને એ કટોરીમાં ફિટ કરવી પડે તો સત્કર્મ રૂપી કટોરીની જરૂર છે. સત્કર્મ રૂપી જો કટોરી છે ને તો દયારૂપી ડાય એમાં ફિટ થાય, કારણ કે જ્યાં કુકર્મ હોય ત્યાં દયા ટકતી નથી. માટે જીવનમાં સત્કર્મની જરૂર છે. સત્કર્મ એને કહેવાય કે જે નિષ્કામ કર્મ
કોઈ પણ પ્રકારની કામના એટલે ફળની ઈચ્છા રહિત જે કર્મ થાય ને એને સત્કર્મ કહેવાય. પણ આ બધું ક્યારે શક્ય બને કે જ્યારે જીવનમાં પ્રેમ હોય, પ્રીતિ હોય, હેત હોય તો. માટે આ હીરો જો તપાસવો હોય, જોવો હોય તો હાઈ ક્લાસ એટલે જોવાનો કાસ. તો આ ગ્લાસ હેતના હાઈ ક્લાસની જરૂર છે, હેતરૂપી હાઈ ક્લાસ. ખબર ક્યારે પડે કે આ હીરો બરાબર હાલે કે વાંકા ત્રાહું પેલ પડે છે, ધારમાં જાયશ કે બરાબર હાલેશ, એમ જો સ્વરૂપમાં સ્થિતિ છે કે જગતમાં છે, આ વિષય આનંદમાં છે કે બ્રહ્માનંદમાં છે, એને જો જાણવું હોય તો પરમ પ્રીતિ એટલે હેત, આવા હેતના હાઈ ક્લાસની જરૂર છે. ફલો પકડ દે પકડવો હોય તો એમાં પ્રેમ રાખજે. એટલે આ હીરો જે ઘસવા માટે જે ઘંટી હોય ને એમાં પલ્લો આવે, આમાં પ્રેમરૂપી પલ્લો પકડવાની જરૂર છે. પલ્લો જો સરખો ન હોય ને તો ધ્રુજારી રે. આ હીરા ઘણા ને એને ખબર હોય તો ધુજારી જે આમાં ઘંટીમાં હોય ને એમાં હીરો હરખો ન ગણાય. તો આપણા જીવનમાં જો અધર્મ હશે તો ધ્રુજારી નહીં મટે, અને જો ધ્રુજારી નહીં મટે તો સ્થિરતા નહીં રહે, સ્વરૂપમાં સ્થિર નહીં થવાય. પણ
સચ્ચિત અને આનંદ એ આત્માનો ધર્મ છે, અને અસત જડ અને દુઃખરૂપ એ દેહનો ધર્મ છે. જો અસત જડ અને દુઃખરૂપમાં આપણી સ્થિતિ હશે તો ધ્રુજારી નહીં મટે, અને જો સચ્ચિતને આનંદમાં જો આપણી સ્થિતિ હશે, ધર્મમાં હશે, તો ધ્રુજારી નહીં આવે. અને આ હીરો ઘવાની જે ઘંટી છે ને, એને માંજવી પડે તો એને સત્યની જે શરણ, સત્યરૂપી શરણે સડાવજે એટલે માંજે. અને જે હીરા ઘંટતા હોય ને એને આ ખબર જ હોય કે એક શબકો મારીને તરત જ જોઈ લઈશ, એક એક સેકન્ડે જોયા જ કરે કે આ શબકો હરખો પીડ્યો છે, હરખો હાલે હીરો કે પેલ ત્રાસો થાય કે સીધો થાય, એમ ઘડીએ ઘડીએ જોઈ લે. એમ આત્મરૂપી હીરો, બોધરૂપી હીરો જો તારા હાથમાં આવ્યો હોય તો એના જે પેલ છે એ જોઈ જોઈને પાડજે. તો પેલ એટલે સંસ્કાર. જો સંસ્કારી જીવન નહીં હોય ને તો જીવનની કોઈ કિંમત નહીં થાય. જીવનમાં જો લોભ હોય, કામના હોય, મોહ હોય, મદ હોય, જો આવા બધા પેલ છે એ બધા વાંકા સૂકા પેલ છે. અને સ્વધર્મ હોય, સત્સંગ હોય, ભક્તિ હોય, દાન હોય, દયા હોય, આ બધા સીધા પેલ છે. તો પોતાના જીવનમાં જોવાની જરૂર છે આ પેલ સીધા પડે કે વાંકા સૂકા. જો હીરો ફાઇન અને સુપર હિટ બનાવવાનો હોય તો આ એક સેજ એવું પણ સળ સાલે નહીં. એક સેજ એવું જો સળ આ સ્વસ્વરૂપ રૂપી જે હીરો છે તારા હાથમાં આવ્યો છે એમાં જો રહી જાય ને
તો એ હીરો સુપર હિટ નહીં બને. તો કપટ રહી જીવનની જરૂર છે આપણા જીવનની અંદર. કપટ ન હોવું જોઈએ, કપટ રહી જીવન જ્ઞાન થયા પછી પણ સળ અને કપટ હોય છે. દંભી જીવન, પાખંડી જીવન, ખોટા દેખાવ, આ બધા સળ કપટવાળા જીવન છે. એને મટાડવાની કોશિશ કરવી અને સરખા પહેલ હોય પણ જો ટીક એની જો વાંકી હોય તો હીરો બગડ્યો કહેવાય. તો જે સ્વરૂપ સ્થિતિ છે એ ટીક છે, એ સીધી હોવી જોઈએ. વિશ્વરૂપ સ્થિતિ એ વાંકી ટીક છે અને વાંકી ટીક વાળો હીરો શેઠિયો જમા નહીં કરે. તો આમાં શેઠિયો તો સ્વહી એટલે પોતે જ, સ્વહીનો અર્થ પોતે જ થાય અને પોતે જ ગુરુ સ્વરૂપ છે અને એ એટલો બધો શત્રુર છે કે એક સેજ એવું વીક એટલે કે નબળું કામ હશે ને તોય પણ એને ખબર પડી જાય એટલો શત્રુર છે. તો કાળજી રાખવી એ એક જરૂરી બાબત છે, નહીતર આ જે કામ જે કરીએ છીએ એ કામ ફેલ થાય અને કિંમત નહીં મળે. પારખ થઈ બેઠા તેડીએ કેવા, પારખ થઈને બેઠા તેડીએ સદગુરુની નામ દાસ ઉત્તમ કિંમત. હીરાની પારખ કરવા વાળા જે સદગુરુ એની પેઢીએ એટલે એના આશને બિરાજમાન છે. તો આવા હીરાના પારખું
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી નામદાસ ઈશ્વર અને ઉત્તમ પ્રકારની એટલે કે ઊંચામાં આવશે એ કિંમત તને આપશે. પણ જો કાળજીપૂર્વક જો આ હીરાને તૈયાર કર્યો હોય છે ને તો જ આ હીરો પ્રકાશ કરશે. અને પ્રકાશ થશે એટલે જીવનમાં જે અજ્ઞાનરૂપી અંધકાર છે ને એ જતો રહેશે અને જ્ઞાનરૂપી પ્રકાશ થઈ જશે. સદગુરુ ભગવાનની જય.